સુરત જિલ્લાના માંગરોળ ખાતે ઓબીસીના રાજકીય પક્ષ એવા એઆઈએમએએમ ની એન્ટ્રી થવા પામી છે, જેમાં તાલુકાના પ્રમુખ તરીકે અસગરભાઈ દેસાઈની વરણી કરવામાં આવી છે. સુરત જિલ્લામાં એઆઈએમઆઈએમ ના પ્રમુખ તરીકેની જવાબદારી કુતુબુદ્દીન હાફિઝને સોંપવામાં આવી છે, જ્યારે માંગરોળ તાલુકામાં ઉપપ્રમુખ તરીકે અમજદ ખાન પઠાણની વરણી કરવામાં આવી છે. આગામી 28 ઓગસ્ટના રોજ એઆઈએમઆઈએમ ના રાષ્ટ્રીય પ્રમુખ અઝરુદ્દીન ઓવૈસી ગુજરાતમાં આવી રહ્યા છે અને અમદાવાદ ખાતે તેમની સભા યોજાય તેવી શક્યતા છે. દેખીએ આલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન સુરત જિલ્લા પ્રમુખ મનોવર અંસારી. આજ હમ સુરત જિલ્લા કે માંગરોળ તાલુકા મેં કુછ અપને સાથીઓ કો વાદા દિયે હૈ જો હમારે યુવા પ્રમુખ માંગરોળ સુરત જિલ્લા કે ઓર માંગરોળ તાલુકા કે પ્રમુખ ઓર ઉપપ્રમુખ માંડવી તાલુકા કે યુવા પ્રમુખ કા પદ આજ હમને દિયા હૈ. સર કોન સે એરિયા કે યહાં પે જો પ્રમુખ ઉપસ્થિત હૈ ઉનકો ઓહદા દિયે હૈ? માંગરોળ તાલુકા કે ઉપસ્થિત છે. ક્યા ઇનકા આપને લોગો કે લિયે ક્યા સેવા વાહી કામ કરેંગે? ઇન્શાઅલ્લાહ લોગો કે લિયે નહીં, પૂરે ભારત વર્ષ મેં હમ કામ કરેંગે ઓર નિકલ ચુકે હૈ એમઆઈએમ કે સાથ લેકર કે. આગે જો ચૂંટણી કા પરિણામ આ રહા હૈ ઉસકે વિષય મેં લોગો કો ક્યા મેસેજ હૈ? અભી હમારે પાસ હમારે સદર સાહેબ કે પાસ ગાઈડલાઈન નહીં આઈ હૈ, ગાઈડલાઈન આતે હી હમ આપ લોગો કો બતા દેંગે. ઓકે જી. અભી નામ દી? મારું નામ કુતબુદ્દીન હાફેઝી. આજે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીમાં મને યુવા પ્રમુખ સુરત જિલ્લા તરીકે નિયુક્તિ મારી થઈ છે મુનવ્વરભાઈ અંસારી પ્રમુખના હાથેથી. એમનો આભારી છું. અને આજરોજ કિમ ચારસ્તા વિસ્તારમાં પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં માંગરોળ તાલુકાના પ્રમુખ પદે અસગરભાઈ દેસાઈની નિમણૂક કરાઈ છે અને ઉપપ્રમુખ ખાતે અને અમજદભાઈ પઠાણને નિયુક્તિ કરવામાં આવી છે. અને એક સંકલ્પ લીધું છે આજે કે હવે એઆઈએમઆઈએમ પાર્ટી ગુજરાતની અંદર પ્રવેશી ચૂકી છે. અસદુદ્દીન ઓવૈસી સાહેબ ગુજરાતમાં આવી ચૂક્યા છે અને આવનારા સમયમાં જે કંઈ ઇલેક્શન આવી રહ્યું છે, ગ્રામ પંચાયતના ઇલેક્શન હોય કે એના પછી વિધાનસભાના ઇલેક્શન હોય, તેમાં પૂરજોશથી અમે મહેનત કરીશું અને કાર્ય કરીશું અને એવી અમારી આશા છે. અમે વિશ્વાસથી આગળ આવીશું કે એમઆઈએમ પાર્ટીનો પરચમ ગુજરાતની અંદર લહેરાશે અને ઓછામાં ઓછી અમે 20-25 સીટો ગુજરાતની અંદર વિધાનસભાની લાવવાની પૂરી કોશિશ કરીશું. તમે યુવા પર બન્યા છો, યુવાઓને શું મેસેજ આપવામાં આવે? યુવાઓ માટે મારો એક જ મેસેજ હશે કે આ એક અમારી પાર્ટી એક વિકલ્પ છે તમારા માટે, તમામ યુવાઓ માટે, કે ભાઈ અમારી આવાજ બને. અમારી મુસ્લિમોની કે તારે કોઈ પણ ધર્મના કે કોઈ પણ સમાજના યુવાનો હોય પોતાની આવાજ બુલંદ કરવા માંગતા હોય અને માંગ પૂરી કરવા માંગતા હોય તો અમારી સાથે જોડાઓ. તમારી આવાજ બનીને હું સંસદ સુધી પહોંચાડીશ એવી આશા તમારાથી રાખીશ અને હું એ હિંમત આપું છું અને તમને વિશ્વાસ આપું છું કે તમારી આવાજને હું સંસદ સુધી પહોંચાડીશ. હાર્દિકભાઈ, જે ઇલ્થાની જે દુઃખદ ઘટનાથી એક પાર્ટીનું મોત થયું છે, નેતાઓ અહીંયા હવે આવી રહ્યા છે આશ્વાસન માટે, ચોક્કસ આપ પરિવારને શું સહાય કરશો? કોઈ પણ પરિવારને એના દુઃખની ઘડીમાં મળવા જઈએ ત્યારે મને એવું લાગે છે કે એક સમાજ સેવક તરીકે આવેલા હોઈએ છીએ. જે પરિસ્થિતિ જિલ્લાના ગણપતિ સમાજને લઈને, ગરીબ સમાજને લઈને, પછાત સમાજને છે, એ સમસ્યામાં પાલનહારની એટલે કે સરકારની જવાબદારી બને એને મદદ કરવાની. હું છેલ્લા 3 દિવસથી જિલ્લાના વિવિધ પછાત વિસ્તારોમાં જઈ રહ્યો છું. જે મકાનો 2007માં ઇન્દિરા આવાસના નામે મંજૂર થયા હતા એ મકાનોના આજે 13-14 વર્ષ થઈ ગયા છે. હડપતિ સમાજ અને પછાત સમાજોની માંગ છે કે આવાસ જે પરિસ્થિતિમાં અમને મળવું જોઈએ પરિસ્થિતિમાં નથી મળતું. એના કારણે જ્યારે દુર્ઘટના બને ત્યારે નિર્દોષ અને ગરીબ લોકોના મૃત્યુ થાય છે. આજે એ પરિવારને આશ્વાસન આપ્યું છે, સાંત્વના આપી છે અને એની બનતી મદદ કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ. સુરત જિલ્લા પંચાયતની અંદર ભાજપનું શાસન છે અને આવા સંજોગોમાં મારી એવી વ્યક્તિગત લાગણી અને માગણી છે કે આ પરિવારને જિલ્લા પંચાયતના ભંડોળમાંથી આર્થિક સહયોગ કરવો જોઈએ. એના જે ફેમિલીમાં એક વ્યક્તિ હોસ્પિટલમાં છે જેને ફ્રેક્ચર થયું છે એનો સારવારનો ખર્ચ ઉપાડવો જોઈએ.
અને ક્યારેક લોકો એવી વાત કરતા હોય છે કે ભાઈ આવી દુર્ઘટનાઓ તો ઘણી બનતી હશે, કેટલાને મદદ કરીશું. પણ એક વાત હકીકત છે કે માતા પિતાનો દીકરો જ્યારે કોઈ ખરાબ રસ્તે હોય તો એને 25 વખત સમજાવે છે. એવી જ રીતે સરકારે માતા પિતા છે જનતાની, અને જનતાની સેવા કરવી, જનતાને દરેક દુઃખ સુખમાં સાથે ઊભું રહેવું એ સરકારની જવાબદારી હોવી જોઈએ. અને એટલા માટે થઈને આ પરિવારને મદદ કરવાના અમે તમામે પ્રયાસ કરીશું. અને ભાઈ સમગ્ર ગુજરાતમાં આવા આવાસો છે, જર્જરિત મકાન બનાવવામાં જેટલી ઉતાવળ કરવામાં આવે છે એની ગુણવત્તા જળવાતી નથી. અકસ્માત થાય છે, જાહેરાતો કરવામાં આવે છે, પણ પહેલેથી જ મકાનો પાકા બનાવવામાં આવે. આપણું અભિયાન ચલાવશો આ બાબતે? દેખો 2012ની અંદર પણ નરેન્દ્રભાઈએ આ દેશના પ્રધાનમંત્રી તરીકે અત્યારે બન્યા એ પહેલા એમને કહ્યું હતું કે હું દરેક ગુજરાતીને ઘરનું ઘર આપીશ. ઘરનું ઘર આપવાનો મતલબ હોય છે કે સારી ગુણવત્તાવાળું મકાન, જે મકાન 15-17-20 વર્ષ લગી કંઈ ના થાય. પરંતુ ભ્રષ્ટાચારી આ સરકાર હલકી ગુણવત્તાવાળા મકાનો બનાવીને લોકોના જીવ તો લઈ રહી છે ને પોતાના ખિસ્સા પણ ભરી રહી છે. તો તેવા સંજોગોમાં અમારી સરકારને વિનંતી છે કે આપો તો ભલે 5 જ મકાન આપો, પણ એવા મકાન આપો જે મજબૂત રહે અને 5-10-15 વર્ષ સુધી કંઈ ન થાય. આવા સંજોગોની અંદર સરકારે પોતાની જવાબદારી નિભાવવી પડશે.